नमस्कार, आपનું સ્વાગત છે ડીએમ ન્યૂઝમાં। જોઈએ આજના સમાચાર। પાલનપુર પાલિકામાંથે 29 કરોડનું દેવું ચડી જતા અનિયમિત પાણીના પ્રશ્નો અને વહીવટી બાબતોના પ્રશ્નો સર્જાય છે, જેને કારણે પ્રજા પરેશાન। પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણીની બમરાણ ઉઠી છે। એનું કારણ એ છે કે પાલનપુર પાલિકામાંથે 29 કરોડનું પાણીનું દેવું ચડી ગયું છે। पाणी पुरवठा विभाग पालनपुर पालिका पासे 29 करोड़ जेटली पाणीना बिलनी रकम बाकी छे, जेने लईने अनियमित पाणीना प्रश्नों अने वहीवटी बाबतोना प्रश्नों सर्जाय छे। त्यारे पालनपुर शहेरना नागरिकोने अनियमित पाणीने लईने परेशान छे अने सामे पालिकाना चीफ ऑफिसरना उड़ाऊ जवाब छे। पालनपुर शहेरने धरोई डेम आधारित पाणी पुरवठो आपवामां आवे छे अने दररोज 18 MLT पाणी आपवामां आवे छे। जो के वच्चे टेक्निकल कारणोसर पोर्टने कारणे पाणी अनियमित आपवामां आवतुं हतुं, जो के दर मासे पाणी पुरवठा द्वारा 15-20 લાખનું પાણીનું બિલ આપવામાં આવે છે। જો કે છેલ્લા 10 વર્ષથી પાલનપુર પાલિકાના અણઘડ વહીવટને કારણે કરોડોનું પાણીનું બિલ ચડતું જાય છે, ત્યારે વચ્ચે સરકારી મધ્યસ્થ બની અને દર માસે 6 લાખ રૂપિયાના હપ્તા પાણી પુરવઠા વિભાગને ચૂકવી આપવા પાલનપુર પાલિકાને સૂચના આપી હતી, પરંતુ છેલ્લા 5 માસથી 6 લાખના હપ્તા પણ પાલનપુર પાલિકાએ બંધ કર્યા છે, ત્યારે અત્યારે 29 કરોડ જેટલું પાલિકામાં થઈ પાણીનું દેવું છે। પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણીની બમરાણ ઉઠી છે, તો શહેરના આંબાવાડી, મફતપુરા, ગણેશપુરા, હરિપુરા, નાની બજાર, મોટી બજાર સહિતના વિસ્તારોમાં અનિયમિત પાણી આવે છે। જો કે પ્રજાનું કહેવું છે કે ટેક્સના પૈસા તો અમે નિયમિત ભરીએ છીએ, પરંતુ પાણી કેમ નથી મળતું એ એક સવાલ છે। અનેક વિસ્તારોમાં તો ઉનાળાના 4 માસ દરમિયાન વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, પરંતુ પાલિકા પાસે આનો કોઈ જ હલ નથી। પાલનપુરમાં અનિયમિત પાણીને લઈને પાલનપુરના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાણીના પ્રશ્નો એ રાજકીય પ્રવૃત્તિ છે। ધરોઈનું અત્યારે 30-40 લાખ લીટર પાણી ઓછું મળે છે, જેના લીધે સમસ્યા સર્જાય છે। લોકો પાણીનો ઉપયોગ કરે છે, તેથી સમસ્યા સર્જાય છે। પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર પ્રજા માથે માટલા ફોડે છે। તેમનું કહેવું છે કે 50% લોકો વેરા ભરતા નથી અને એને કારણે પાણીનું બિલ ભરી શકતા નથી, અને એકલા પાલનપુર પાલિકાનું પાણીનું બિલ બાકી નથી, ગુજરાતની તમામ નગરપાલિકાઓ માથે પાણીનું દેવું છે। પાલનપુર પાલિકા હવે કડક થવાની છે, જે વેરો નહીં ભરે તેમની મિલકતોને સીલ મરાશે। જેમને પાછલી બાકી હશે તે તમામ મિલકતોને સીલ મારી અને ગટર અને પાણીના કનેક્શન બંધ કરી દેવામાં આવશે। પાલનપુર પાલિકાના વિપક્ષનું કહેવું છે કે પાલનપુર શહેરની પ્રજાને પાણી મળતું નથી, 3 દિવસે અને 4 દિવસે પાણી મળે છે, ત્યારે પાલિકામાંથી 28 કરોડનું દેવું એ શરમજનક બાબત છે। દર માસે પાલિકામાં ટેક્સ તો આવે જ છે, પરંતુ આ દેવું કેમ નથી ભરાતું તે એક પ્રશ્ન છે। મોટા માથાઓ ટેક્સ નથી ભરતા અને જેને કારણે આ સમસ્યા સર્જાય છે। વાત નથી, પ્રશ્ન હશે કોઈ એક વિસ્તાર પૂરતો બરાબર સાચી વાત છે। કેટલાક વિસ્તારોમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ છે એ બીજી રીતે રાજકીય રીતે બી કરાવવામાં આવતી હોય છે, પરંતુ ખરેખર અત્યારે જે પ્રશ્ન છે એ ધરોઈનું જે પાણી અમને મળે છે એમાં અત્યારે લગભગ રોજનું 30-40 લાખ લીટર પાણી ઓછું મળે છે। એટલે અમે એવું કરતા હોઈએ છે કે આજે જે દિવસે ત્યાં ઓછું પાણી મળ્યું હોય બીજા દિવસે અમે ત્યાં તેને પહેલું આપવાનું ચાલુ કરીએ। એટલે શું થાય કે આમ એવું થાય કે રોજ પહેલાંને જે પાણી ઓછું મળે પણ એવું ના થાય, એટલા માટે આ રીતે અમે કાર્યક્રમ ચેન્જ કરતા હોય એટલે રોજ 1-2 વિસ્તારમાં પાણી ઓછું મળે તો શું છે કે એકના એક વિસ્તારને ઓછું પાણી મળવાનો કહેવો ના થાય, બરાબર। એટલા માટે અને અત્યારે હાલ આ હવે એક 15-20 દિવસનો જે પ્રશ્ન છે, કારણ કે અત્યારે લોકોનો પાણીનો વપરાશ પણ ડબલ અને તબલ થઈ ગયો। લોકો બપોરે પાણી પોતાના રોડ ઉપર છાંટતા હોય, દિવસમાં 2 વખત નહાતા હોય, એટલે પાણીનો વપરાશ બી ઉનાળાના એકાદ મહિના દરમિયાન વધતો હોય છે। એટલા માટે થોડી પાણીની અછત જેવું લાગે છે, છતાં પણ અમે પાણી પુરવઠા બોર્ડને કહ્યું છે કે બને એટલું અમને પાણીની ક્વોન્ટિટી વધારે આપે। શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો ટેક્સ ભરતા હોય છે, પાણી વેરો સહિત ઘર વેરો ભરતા હોય છે, પાલનપુર નગરપાલિકાને 28 કરોડનું દેવું છે પાણી પુરવઠા, આપની એ વાત સાથે હું સંમત નથી કે મોટાભાગના લોકો વેરો ભરતા હોય છે। વેરો તો મેં અહીંયા ચાર્જ લીધા પછી મેં જોયું છે કે કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં લોકો વેરો જ નથી ભરતા, અને મેં આ પાલનપુર નગરપાલિકાના ટેક્સ રેકર્ડની તાસીર જોઈ છે કે 50% લોકો વેરો ભરતા નથી, અને એના કારણે 28 કરોડ બાકી છે તો અમારે એકલા નહીં, ગુજરાતની ઘણી બધી નગરપાલિકાના બાદ જો લોકો સમયસર વેરો ભરી દે તો આ દેવું બી ચૂકવાઈ જાય અને લોકોને પાણી બી સમયસર મળે, પણ અમે પાણી
આ રીતે લોકો વેરો ના ભરે તો નગરપાલિકા કઈ રીતે ચાલશે? આવી તો મારી શહેરના દરેક નાગરિકને નમ્ર વિનંતી છે કે પોતે પોલાઇટ બની અને દરેક જણે પોતાનો વેરો અહીંયા ભરી દેવો જોઈએ. મોટા માથાઓ છે જેમનો વેરો બાકી છે તેમની સામે કડક કાર્યવાહી નથી થતી. ના, એવું તો કોઈ ધ્યાને મોટા માથાઓ જેવું બાકી નથી. હવે કાલે જ અમે 8 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. કાલની અમારી આવક છે 12 લાખ રૂપિયાની આવક. હજુ માગણા બિલો અમે મોકલ્યા પણ નથી. હજુ અમે માગણા બિલો પણ મોકલ્યા નથી, છતાં પણ રોજની અમારી 8-9-10 લાખ રૂપિયા આવક છે. અમે આ વખતે માગણા બિલો પણ વહેલા વેચી દેવાના છીએ. અને આ વખતે તો જે છેલ્લો મહિનો અમે કડકઈ કરીને 20-22 લાખ રૂપિયા, આ વખતે તો રોજો જે નહીં કર્યા અમે સીલ માર્યું છું ને, કેટલાયને અમે સીલ માર્યા છે. આ વખતે અમે કોઈની સે શરમ રાખવાના નથી. જુલાઈ મહિનાથી જ અમારી ટીમો બજારમાં ફરશે અને જેની પાછલી બાકી હશે એનું કોઈ પણ પ્રકારનો ધંધો બિઝનેસ ઘર હશે તો અમે સીલ મારીશું, કાં તો કડકઈના પગલાં લઈ અને એનું પાણી ગટરનું કનેક્શન બંધ કરીશું. પાલનપુર શહેરને ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠાઓ આપણે આપવામાં આવે છે અને એનું રોજનું 18 MLD પાણી આપવામાં આવે છે. પણ વચ્ચે ટેકનિકલ કારણોસર GB ફોલ્ટ અને તાંત્રિક કારણોસર એમને પાણી પુરવઠામાં ઘટ થવા પામેલ હતી. પરંતુ 16/5 થી GB ફોલ્ટ પણ દૂર કરવામાં આવેલો અને જે કંઈ લીકેજ હતા પાઇપલાઇનોના એ પણ દૂર કરવામાં આવેલો છે. 16 તારીખ પછી નગરપાલિકાને 16 થી 18 MLD પર ડે પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. અને આ ઉપરાંત નગરપાલિકા પાલનપુરને દર મહિને અમે પાણીના બિલ પેટે બિલ પણ આપવામાં આવે છે અને એમનું આજ દિન સુધીનું ચૂકવણું લગભગ 29 કરોડ જેટલું થવા પામેલ છે. નગરપાલિકા દ્વારા અમને દર માસે 6 લાખ જેટલું જે બિલની ભરપાઈ કરવામાં આવતા પાર્ટ પેમેન્ટ કરતા હતા, પરંતુ ડિસેમ્બર 2022 થી એ પણ પેમેન્ટ બંધ કરવામાં આવેલ છે અને આશરે નગરપાલિકાનું 30 કરોડ રૂપિયાનું લેણું બાકી છે. અત્યારે પાલનપુર સિટીને રાબેતા મુજબ નિયમિત પાણી પૂરવઠો 18 MLD જેટલો પૂરો પાડવામાં આવે છે. પાલનપુર પાલિકાના એવા ઘણા વિસ્તાર છે કે જ્યાં પીવાનું પૂરતું પાણી 3-3 દિવસે 4-4 દિવસે મળતું છે, એની પ્રાઇવેટ ટેન્કરો લાવે છે. જો પાલનપુરની પ્રજા ટાઈમસર ટેક્સ આપે છે તો પાલિકા એમને ટાઈમસર પાણી કેમ આપતી નથી? આજે દુઃખ એટલું થાય છે કે આજે પાલનપુર પાલિકાના માથે 28 કરોડનું દેવું છે. બીજું કે દર મહિને ટેક્સ એવો સારો આવે છે, સ્વભંડોળમાં એવા સારા પૈસા છે, તો પછી પાલિકા એ ડેમવાળાને કેમ આપતી છે? અને પાલિકાના નામે લોકો મોટા મોટા ખાલી વાતો કરે છે, તો પાલનપુરની પ્રજાને ટાઈમસર પાણી મળવું જોઈએ. એ પ્રજા એની હકદાર છે. જો ચીફ ઓફિસરનું એવું કહેવું છે કે 50% પાલનપુરીઓ ટેક્સ નથી ભરતા, એના કારણે 28 કરોડનું દેવું છે, તો ચીફ ઓફિસરને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ગરીબ લોકો તો ટેક્સ ભરે જ છે. ટેક્સ મોટા માથાઓ જે સત્તાધીશમાં બેઠા છે, જે મોટી મોટી હોદ્દાઓ લઈને બેઠા છે, હોટલો હોય, મોટી મોટી સ્કીમ હોય, એ લોકો ટેક્સ આપતા છે. એની માત્ર પાલનપુરની ગરીબ પ્રજા તો પાલિકાનો ટેક્સ ભરે જ છે, મોટા માથા જોરના માથે ભરતા નથી. પાલનપુરની પ્રજાને ટેક્સ ભરે છે, એમને પાણી મળવું જ જોઈએ. અને જે મોટા માથા છે, જે માફિયા છે, એમના ઘરવેરા પાણીવેરા સીલ માર દેવા જોઈએ અને રિકવરી કરવી જોઈએ. ગણેશપુરા આંબાવાડી લંગડિયા વાસના અંદર પાણીનો બહુ તરસ છે. આ પાણીનો તરસ એટલે પીવાના પાણીનો, બરાબર. હવે અમે અહીંયા 4 મહિના ઉનાળાના અંદર શિયાળાના અંદર અમને પૂરતું પાણી પીવાનું મળતું નથી. અમારા બાળકો છોકરીઓ આ ગણેશપુરા છે, જંદાનગર છે, આજુબાજુ રખડે છે, પાણી કોઈ ભરવા દેતું નથી. ના પાણી અંદર સત્તા ઘર વેરા ભરતા આ નગરપાલિકા અમારું કહેવું અભરતા નથી. સત્તા વેડા ભરતા પાણી નથી મળતું. અમારી અરજીઓ પડી છે. અમે સત્તા ચૂંટાયેલા આવેલા માણસોને કહીએ છીએ તો અમને એમ કહે છે અહીંયા બોર્ડ બનાવશે, એ અહીંયા મોટર પડી જઈ છે. આવી રીતે ઘડી ઘડી ના મને લગભગ 4-5 વર્ષ છે. આ પાણીનો એટલો તરસ છે કે પીવાનું પાણી અમારા બાળકો શું માટે 300 રૂપિયા અલી ઘડી અમે ટેન્કર લાવીએ છીએ. ટેન્કર લઈને નાખીએ 2-3 દિવસ પાણી ચાલે, બીજું પાણી ચાલે જ નહીં. હવે અમારે ગરીબ માણસોને ટેન્કર લાવવાનું કે નગરપાલિકા ટેન્કર પાણી નહીં મોકલે નહીં. અમારે પાણી જ જોઈએ, અમારે પીવા માટે પાણી જોઈએ.
મારું નામ રમેશભાઈ કારુભાઈ પટની. પાણી અમારે તો 10 દિવસે 1 વખત આવે તો 1/2 કલાક કે 10 મિનિટ, અને એ બી પાણી પીવાનું એ નહીં ભરાતું. અહીંયા અમારે ગણેશપુરા આંબાવાડીમાં પાણીનો એટલો ત્રાસ છે, નાના બાળકો મૂકીને અમે પાણી ભરવા ક્યાં જઈએ કે ટેન્કર લાવીને અમને કોઈ ભરાવે નહીં. તો વેચાથી પાણી લાવતા તો આપણે એક ઘડો પાણી કોઈ આપી ના શકે કે આપણે લાઈન છો એમાં વળવાનું. એ સગવડ આપણી એ હોવી જોઈએ, નગરપાલિકા એટલું પીવા જેટલું પાણી આપે ને તોય ઉપકાર. એ થોડું ઘણું પાણી આપણને ઉનાળા પૂરતું આમ તો મળી જાય શિયાળાને, પણ ઉનાળાને તો અમારે બહુ ત્રાસ હોય. બિલકુલ આ 4 મહિનાથી વધારે એમાં ઉનાળો આવે એટલે તો અમારે પાણીનો ત્રાસ વધી જાય, પણ ઉનાળો અમારે 100 લેટ કાંઠો પડી જાય. આમ પાણી વેચાથી લાવીએ, ટેન્કર લાવીએ, પાણીના મિનરલ વોટરના કેરબા લાવીએ, એ 30 રૂપિયા 40 રૂપિયાના કેરબા લાવીએ, એ લાવીને અમે પીએ. કે પાણી પીવાનું તો ટેન્કર લાવીએ, પણ વાપરવાનું પીવા માટે તો પછી એરે જ લાવવું પડે. અમારે પાણીની જ માંગ. એ પાણી જુઓ નગરપાલિકા ધરોનું પાણી અમને ટેમસર 2 દાડે 3 દાડે અમને 1 કલાક પાણી આવે ને તોય અમને સંતોષથી થોડું એ મળે. કોકના ઘરે આવે તોય ભરવા જવા થાય. મીણાબેન. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામ ખાતે રાજકીય બળ વાપરીને ભૂમાફિયાઓ દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે ત્યારે આ બાબતે કલેક્ટરશ્રીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના 70 ખેડૂત પરિવારો પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે. 50 વર્ષથી વધુ સમયથી આ ખેડૂતોનું જમીન પર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ભૂમાફિયાઓ દ્વારા રાજકીય બળ વાપરી અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, જેને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને જમીનનો સરકારી સર્વે કરી અને ન્યાયની માંગણી કરી હતી. ઉમરકોટ ગામના 70 જેટલા ખેડૂત પરિવારો છેલ્લા કેટલાય સમયથી પોતાની હક અને ન્યાય મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. અગાઉ આ ખેડૂતોએ અમીરગઢ મામલતદાર કચેરીએ 5 દિવસ ધરણા કર્યા હતા, જોકે મામલતદારે હૈયા ધારણા આપતા તો સમીર થયા હતા, પરંતુ ભૂમાફિયાઓ દ્વારા આ ખેડૂતોના જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને તેમને મિલકતોને નુકસાન પહોંચાડાય છે. તેમને ધાક ધમકી અપાય છે. જોકે દાંતીવાડા ડેમ જ્યારે ડૂબમાં ગયો ત્યારે આ જમીન દાંતીવાડા ડેમમાં ગઈ હતી. કુલ DS પટેલ નામની પાર્ટીના નામે જમીન થઈ હતી ત્યારે 54 એકર સિવાય બાકી શ્રી સરકારની થઈ હતી. જોકે આ ખેડૂતોએ છેલ્લા 50 વર્ષથી વધુ સમય કરતા ત્યાં વાવણી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે જો આ સરકારશ્રીની જમીન હતી તો આ ખાનગી પાર્ટીઓના નામે કેવી રીતે થઈ. 2020માં મામલતદારે સરકારશ્રી જમીનનું કયા ખેડૂતોને જમીન ખાલી કરવા નોટિસ આપી હતી, તો અત્યારે આ જમીન ખાનગી વ્યક્તિઓના નામે કેવી રીતે થઈ, ત્યારે આ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે અને હેરાનગતિ ન થાય અને તેમને તેમની જમીનનો હક મળે, તેમના પરિવારનું ગુજરાન ચાલે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે. ભીલ દિનેશભાઈ, કાંતિભાઈ વિગેરે, અમે 30 થી 35 જણા દોતીવાડા ડૂબમાં 98 એકરમાં ખેતી કરી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. હવે સાહેબ, 2020ની અંદર મામલદાર સાહેબે નોટિસ કાઢવામાં આવી હતી કે આ સરકારી જમીન છે. હવે સરકારી જમીન હતી તો સાહેબ 2006 મહિનામાં માલિકી બની ગઈ, બરાબર માલિકી બની અને અમોને પોલીસ પ્રોટેક્શન હાથે બધોને એવો હેરાન કરે છે ભૂમાફિયા દ્વારા. તો સાહેબ અમારી તટસ્થ તપાસ કરે સરકાર અને તપાસ કરી અને અમે લોકોને બધોને એક સાલિયા હુકમ તરીકે દોતીવાડા ડૂબની જમીન જે તે અમે 1990થી મળી અને આજ દાડા સુધી કબજા પટ હકની રકમ ભરેલો હોય એ અમારા જોડે પુરાવા સાબુતે, અને જે તે થયું એ 2010 સુધી તો કમ્પ્લીટ રેકોર્ડ કમ્પ્લીટ હતું અને 2015ના નકશામાં રીસર્વેમાં બધું થયું. જમીન કમ્પ્લીટ બોલે હે ઉતારાની અંદર, પણ એ નકશાની અંદર જ નહોતુંમાં ફેરફાર થયો હે. તો સરકાર સાથે તટસ્થ તપાસ કરી અને અમને યોગ્ય ન્યાય આપવા નમ્ર વિનંતી. દીપાજી મોડી, તાલુકો ઉમરકોટ, જિલ્લો બનાસકાંઠા, ગામ અમારું ઉમરકોટ માદેવિયા. અમે આજે આવેદનપત્ર એ રીતે આપવાના આવ્યા છીએ કે સરકારી તંત્ર મેઉલસાના ઈશારે ચાલે છે. બધું મેઉલસા અમારે 2020માં નોટિસ આવી અમને કે ખાલી કરો બધું કરો, પણ હવે સરકાર મેઉલસાના ઈશારે DLRની ઈશારે બધું બી મેઉલસાના ઈશારે બધું ચાલે છે. હાલમાં બી સર્વે કરવા આવ્યા તો મેઉલસાના નકશા પ્રમાણે જ સર્વે થયું. અમારે સરકારશ્રીને એટલી નમ્ર અરજ કે ઊંડાણપૂર્વક તપાસ કરે, અમને ગરીબ લોકોને ન્યાય આપે. અમારે કોઈ જગ્યા કોઈ વસ્તુ કોઈ જગ્યા છે જ નહીં,
ને કોઈ જગ્યા રેકોર્ડ ઉપર નથી. 3 એકર ખાલી દોતીરા ડૂબની મોમલદાર સાહેબને એ પાછું કાલે મોમલદાર સાહેબને નિવેદન આપ્યું કે અમુક 5 જ ખેડૂત છે, 5 ખેડૂત નહીં, દોતીરા ડૂબમાં ને આ તમામ 270 એકરમાં 100 ખેડૂતો અહીંયા બેઠા છે. ગરીબ લોકોને ન્યાય આપે ને આ મૂળ માલિક 54 એકરનો જ છે, બાકીની તમામ જગ્યા સરકારી છે. સરકારશ્રીને એટલી અરજ કે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરે ને અમને ગરીબ લોકોને ન્યાય આપે. આગ્રહ અમે આ માગ નહીં, આંદોલન કરશું, ધરણા કરશું, જે બી કરવાનું થાય કરશું. અમે એ જગ્યામાં 70 વર્ષથી બેઠા છીએ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપના ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીનો વિરોધ. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું. વિજયભાઈ રૂપાણીના કથિત કૌભાંડ મામલે SIT ની રચના કરી તટસ્થ તપાસની માંગ કરાઈ છે. કૌભાંડી ગુજરાતને બદલે ગરવી ગુજરાત બનાવવાની માંગ પણ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંઠ ગામ ખાતે રાત્રિ ગ્રામ સભા યોજાઈ. DDO TDO સહિત તલાટી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રિ ગ્રામ સભા યોજાઈ, જેમાં ગામમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા માટે તળાવો ભરવા ગ્રામજનોએ ખાસ રજૂઆત કરી. તળાવોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરાવવા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી. સાહેબ દબાણ દૂર કરવું છે તળાવ, અને તળાવોનું દબાણ દૂર કરીને સાહેબ એમાં ઊંડો તરે તો એમાં પાણીનો સંગ્રહ થાય, તો સાહેબ પાણીના તળ ઊંચા આવે. મેન જો આટામ પ્રશ્ન હોય તો પાણી આટેઠાનો આગળ ને એમને પણ બાળકો 0-5 વર્ષની ઉંમરમાં હોય તમામને અમારો આગ્રહ છે કે એ દિવસે આપ લોકો મોટી સંખ્યામાં જોડાઓ, બરાબર. અને ગામના જેટલા પણ આગેવાનશ્રીઓ છે એમને પણ મારો આગ્રહ છે કે આની વધારેથી વધારે પ્રસિદ્ધિ કરવામાં આવે, બરાબર. અને ત્યાં સુધી આપણા જે આંગણવાડી વર્કર્સ છે આપ લોકો પણ એ બાબતે સારું પ્રચાર કરો, અને 1 તારીખ સુધી જેટલા પણ બાળકો છે બધા આપણે શોધીને રાખીએ, અને તે દિવસે બધાએ બધાનું 100% આપણે આધાર. અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં દુકાનદાર પાસેથી 2 લાખની ખંડણીની માંગ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભાભરમાં દુકાનદાર પાસેથી 2 લાખની ખંડણી માંગતા ફરિયાદ. અસામાજિક તત્વો દ્વારા ધંધો કરવા બાબતે ખંડણી માંગવામાં આવી હતી, અને જો પૈસા નહીં આપે તો ધંધો કરવા દઈશ નહીં અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા તપાસ હાથ ધરાઈ છે. ભાવર પોલીસે વાસુભા મેરુભા વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. થરાદના સોની બજારની દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ. થરાદના સોની બજારમાં આવેલી દુકાનમાં આગ લાગી. આગ લાગતા સોની બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉપરની દુકાનમાં આગ લાગતા નીચેની જ્વેલર્સની દુકાનને પણ આગે ઝપેટમાં લીધી હતી. આગ લાગતા થરાદ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને જ્વેલર્સની દુકાન ઉપર આવેલ હતું ગેરકાયદેસર રીતે સોના ચાંદી ગાળવાનું વર્કશોપ. ત્યારે વર્કશોપમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતા આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કુપોષણના લીધે રાજ્યની એક પણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય તે માટે મારું ગામ કુપોષણ મુક્ત ગામનું આહવાન કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કુપોષણના લીધે એક પણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય તે માટે મારું ગામ કુપોષણ મુક્ત ગામનું આહવાન કરતા ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા કહ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે સમભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સ્વર્ગીય ભાનુબેન ભૂપતભાઈ વડોદરિયા સારવાર કેન્દ્ર પ્રમુખ વિદ્યાલય વિરમપુર ખાતે યોજાયેલા કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે 100 કુપોષિત સગર્ભા બહેનો અને 130 TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વનવાસી ક્ષેત્રમાં સેવાની સુવાસ ફેલાવવાનું ઉત્તમ કામ કરનાર સદભાવ ટ્રસ્ટ અમદાવાદની સેવા ભાવનાને બિરદાવી તેમને આનંદ પાઠવ્યા હતા. તેમજ સદભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ તાલુકામાં કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને આગામી 5 વર્ષ સુધી સેવારત રાખવાના સંકલ્પની સરાહના કરી હતી. તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડનાર આશા વર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીની પણ મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. કુપોષણના લીધે એક પણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય તેની ચિંતા કરતા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે મારું ગામ કુપોષણ મુક્ત ગામનું આહવાન કરતા ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. 12 વર્ષથી 22 વર્ષની દીકરીના આરોગ્યનું સતત મોનિટરિંગ કરી દીકરીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ, સેવાઓ અને યોજનાઓનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાર્થક કરવા લોકોને પણ જાગૃતતા કેળવી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગુજરાતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓને કારણે માતા મરણનો રેશિયો જે 172 હતો તે ઘટાડીને 57 થયો છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ સરકાર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ અભિયાન અને યોજનાઓની માહિતીને ચિતાર આપી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આગ્રહ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા જે વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોય એ બીજા 5 વ્યક્તિઓને આ કાર્ડનો લાભ અપાવવાનો સંકલ્પ કરે તેવો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ સમાજ અને સરકાર ભેગા મળી આરોગ્યલક્ષી અભિયાનમાં જોડાશે ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે એવું ભારપૂર્વક જણાવતા સરકારના આ અભિયાનમાં સૌનો સાથ સૌનો સહકાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, સદભાવ ટ્રસ્ટ અમદાવાદના કિરણભાઈ વડોદરિયા સહિત વડોદરિયા પરિવારના સભ્યશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થી સગર્ભાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાબરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણા માટે અપીલ કરી. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લાદવા સમાજના લોકોને અપીલ કરી. રાત્રે ડીજે વગાડી કલાકારો સંસ્કૃતિ વગરના ગીતો ગાઈ નાચે તેમજ આમંત્રણ વગરના લોકો પણ આવે, દીકરીઓની નાસી જવાની ખરાબ ઘટનાઓ બનવા પાછળ આ ડીજે જ જવાબદાર છે. તો સમાજના લોકો દીકરીઓની આવરૂ અને સુરક્ષા ઈચ્છતા હોય તો પ્રસંગોમાં ડીજે ન લાવે, નવયુગલો પણ બંને પતિ પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે તેમ ગેનીબેને જણાવ્યું હતું. ભાભરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં 34 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને ઠાકોર સમાજના લોકો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી ખરાબ ઘટનાઓ નાસી જવા માટેની અને ખરાબ ઘટનાઓ બનતી હોય તો ક્યાંક ને ક્યાંક આ ડીજે એની અંદર જવાબદાર છે. એટલે જે પણ સમાજ, જે કુટુંબો સમાજની ભૈયાની અને હગાવાલાની દીકરીઓની આબરૂ માટે સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને ક્યાંય ડીજે ના લાવે તેવી પણ મારી વિનંતી છે. ફરી પણ નવી યુગલોને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું છું. સદાનંદ બાપુને પ્રાર્થના કરું કે એમનું જોડું અમર રાખે અને હરામેશા સમાજના કામો કરવા માટે એમને ખૂબ શક્તિ અને આર્થિક રીતે પણ સદર વધી અને સમાજને ખૂબ મદદ કરે. જ્યાં સુધી એમના ઘરે એ બંને પતિ પત્ની કમાય નહીં ત્યાં સુધી બારણું ના બંધાય અને બે પતિ પત્ની કમાતા થયા પછી બારણું બંધાય એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. સૌથી
ખરાબ ઘટનાઓ નાસી જવા માટેની અને ખરાબ ઘટનાઓ બનતી હોય તો ક્યાંક ને ક્યાંક આ ડીજેની અંદર જવાબદાર છે. એટલે જે પણ સમાજ જે કુટુંબો સમાજની ભૈયાની અને હગાવાલાની દીકરીઓની આબરૂ માટે સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને ક્યાંય ડીજે ના લાવે એવી પણ મારી વિનંતી છે. ફરી પણ નવી યુવકોને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું છું. સદારામ બાપુને પ્રાર્થના કરું કે એમનું જોડું અમર રાખે અને હરાબેસા સમાજના કામો કરવા માટે એમને ખૂબ શક્તિ અને આર્થિક રીતે પણ સધ્ધર વધી અને સમાજને ખૂબ મદદ કરે. જ્યાં સુધી એમના ઘરે એ બંને પતિ પત્ની કમાય નહીં ત્યાં સુધી બારણું ના બંધાય અને બે પતિ પત્ની કમાતા થયા પછી જ બારણું બંધાય એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. જે બોલાવીએ એટલે આ નવા યુગલ દંપતીઓ એ જે ચોત્રી જોડા એને બાપાના આશીર્વાદ મળી જાય ભલામાના ભલે સદારામ બાપાનો ખૂબ ખૂબ આ નવ દંપતીઓ એ જે પ્રભુ તમા પગલા પાડ્યા છે એમને સદારામ બાપા અને સંતોના કાયમ